धीरे धीरे नाम चेंज होते होते बाउल में आ गया। अच्छा। क्योंकि जो भक्ति ईश्वर का साधना करते हैं वो सब कुछ भूल जाता है, उसके ऊपर जिसका साथ जिसका प्रेम अटैचमेंट है वो दूसरे के साथ डिटैचमेंट हो जाता है। अरे वाह, वेरी नाइस। तो सीधा कनेक्शन आपका ईश्वर के साथ, हमारा साथ, ऐसे मत बोलिए, बाउल का साथ। राइट राइट, सो ट्रू। अभी हम अंडर द कम्युनिटी ऑफ बाउल, हम बाउल की कम्युनिटी की अंदर में है। अच्छा। हम एक बच्चे हैं। ओके।
तो जो हमको एक्सेप्ट करेगा जो है ये ऐसी है जैसे लिखा है कि जैसे सुना है ऐसा ही दिखाई दे रहा है, तो हमको भी बाउल बोल के मान लेगा। ये बाउल हमारा आध्यात्मिक जीवन शैली जिंदगी। हम कौन है, हम क्या है, कहाँ से है, कैसे जाएगा, कैसे क्यों हम ये छटपटा रहा है, कैसे जिंदगी जिएगा, कैसे रहेगा, ये डिस्ट्रेस माना मैनी प्रॉब्लम। तो इससे छुटकारा बाउल जानते हैं, मिलते हैं। ये हमारा स्पिरिचुअल थीम है शास्त्रों का। शास्त्रों जानते हैं, शास्त्रों की थीम जो है भूल गए हैं। जैसे कबीर बोलते हैं अदाय कर प्रेम, सारे शास्त्रों को सारे दूध को बॉयल करके जो भी मक्खन बना के कुछ बना तभी निकलता है ये। तो प्रेम भक्ति, प्रेम प्रेम भक्ति सबसे सबको समझना। तो मने थोड़ी बाउल ना कितना प्रकार होशे ने आ कया એમની જે પંથ અથવા તો જે કઈ કહેવાતું હોય એ શું છે એના વિશે થોડી વાત કરો। બાઉલ બધા બાઉલ બાઉલ ગણાય, પણ બાઉલના છત્ર હેઠળ 13 જાતના બાઉલો હોય છે। એક સહજિયા વૈષ્ણવ, નેરાનેરી, જાત ગોસાની, આઉલ, મુર્શિદિયા, મારફતિયા, એવી પ્રકારના 13 બાઉલો હોય છે। અને આમનો કયો કહેવાય? આ વૈષ્ણવ સહજિયા બાઉલની અંદરમાં આવે છે, પણ એમાં પાછા કેટલાક ગર્ભગૃહસ્થી કરીને બેઠેલા હોય છે, કેટલાક છે એ વિરક્ત હોય છે। મધુસૂદન બાઉલ ગર્ભગૃહસ્થી વાળા બાઉલ છે। ગર્ભગૃહસ્થી વાળા બાઉલ છે એ ભીખ માંગીને જીવન પસાર ના કરી શકે, એવું એને સ્ટ્રીક્ટલી આદેશ આપવામાં આવ્યો છે। તો એમની આજીવિકાનું સાધન શું? ગાયન અથવા તો કોઈ અન્ય કામ। મધુસૂદનજી ગાયન દ્વારા પોતાનું જીવન બસર કરે છે અને સંગીત શીખવાડવાની પ્રક્રિયા પણ કરે છે। એમનો પોતાનો કઈ આશ્રમ છે? મધુસૂદનજી નો આશ્રમ નથી, કારણ કે ગૃહસ્થ બાઉલ છે એટલે કોઈ આશ્રમ એને બનાવ્યો નથી, પણ એનું ઘર જ શાંતિનિકેતનની બાજુમાં 18-20 કિલોમીટર દૂર એક ગામ છે, એ એમનું વતન છે। પણ મોટા ભાગે મધુને 360 માંથી 260 દિવસો તો એ ઘરની બહાર ફરતો હોય છે, કારણ કે ભારત આખા ની અંદર ભ્રમણ આખો વિશ્વમાં એ ભ્રમણ કરતા હોય છે। અને બહુ સહજ અને સરળ પ્રકૃતિ ધરાવતા બાઉલ છે। પણ આ કલા જે છે એ વારસાગત છે કે એમના જેમ આપણે ત્યાં ઘણી વખત શાસ્ત્રીય સંગીતના કલાકારોની 3-4-5 પેઢી બાઉલ થાય એ બુંદની પરંપરા છે। બીજી વિરક્ત બાઉલોની અંદર નાદની પરંપરા હોય છે, મતલબ કે એના શિષ્ય બાઉલ થતા હોય છે। અને બાઉલો એ 4 પ્રકારના ગુરુને ધારણ કર્યા પછી સાચા બાઉલ ભક્તના માર્ગ પર ચડે। જેમ કે કોઈ પણ વેહિકલ માટે 4 ટ્રેક, 4 પૈડા, 4 ટાયર તો હોવા જ જોઈએ, એવી રીતે શિક્ષા, દીક્ષા, સાધના અને પરંપરા ગુરુ, આમ 4 ગુરુ જ્યાં લગી ન કરે ત્યાં સુધી બાઉલ છે એ પૂર્ણત્વ બાઉલ ઉત્તરે પામી શકતો નથી। અને એ રિચ્યુલ છે, એ રિચ્યુલ એને બધા પાળવાના હોય છે અને બહુ સખત તાલીમ હોય છે, એ તાલીમ કોઈ સરળતાથી થતી હોય એવી નથી। અચ્છા, હવે હમ આપસે કુછ સુનના ચાહતે હૈ। એક બાઉલ સમુદ્ર કિનારે મે 60 મોલ ચાવલ કી અન્ન એક ગ્રાસ મે ખાલે, હાથ પૈર નાય રથે ચરીલે, હાથ પાખોરા સહી બુરા તાર મહિમા જગતે ગાય। બાઉલેર ઉલ્ટો કલે ડાંગાતે ડીંગે ચાલાય, બાઉલ
બાઉલ વૃંદાવને, હે બાઉલ વૃંદાવને, খেলে মধুর খেলা সন্ধি জেনে রে বো সন্ধি জেনে ধরেছে কানুলে গোবরে ধনে কানুলে গোবরে ধনে ও সে করে সরসের মাথায় ওরে সেনেছে સુના હૈ હિન્દી ફિલ્મ મેં તો બિલકુલ બાઉલ કે ઉપર હૈ બહુત સારે ગાને એસ ટી બર્મન સાહેબ ને કિતના વો સુનો મોરે બંધુ રે સુનો મોરે મિત્રા સહી વાત હૈ તો મુજે યે જાનના હૈ કે રવીન્દ્રનાથ ટેગોર ઓર કાઝી નઝરુલ ઇસ્લામ ઉન્હોને કાફી બાઉલ કે ઉપર કુછ બનાયા હૈ તો આપ ઉનકે બારે મેં કુછ બોલ સકતે હૈ કે હા જીતને હમ જાનતે હૈ જ્યાદા હમ તો પઢાઈ નહીં કિયા ઉનકી क्योंकि रविन्द्रनाथ टैगोर ने जो लिख के गया हाँ। उसको पढ़ने का हिम्मत नहीं है, सारे खत्म करना मुश्किल है इस जिंदगी। सही बात है। चलो कितना लिख के गए। तो एक बाउल है, रवि बाउल बोलते हैं। बाउल लोग तो रवि बाउल की बात कर रहे हो। अच्छा, अरे वाह। रविन्द्रनाथ टैगोर जी तो और नजरुल जी काजी नजरुल इस्लाम ने पिक किया है बाउल गाने। अच्छा, वो आपको मालूम है नजरुल तो हमारा बंगाल का सबसे अच्छा संगीतकार हाँ। सुरकार बानी बानी वार्ड और रिवॉल्यूशनरी पोएट था। उसके बाद फ्रीडम फाइटर हाँ। सौत के ऊपर बबोचन देना और सौत को नाश करना अभी फ्रीडम फाइटर बहुत प्रभाव है बाउल के ऊपर। पर नजरुल की गाओ घंटा गाओ तो अच्छे जानो નંદિની બેન કાઝી નઝરુલ ઇસ્લામ ની વાત કરી એ આર્મી નો એક અધિકારી હતો અને ભારતની આઝાદીની ચળવળમાં પણ હિસ્સો લીધો હતો અને 71ની વોરમાં પણ એને હિસ્સેદારી લીધી હતી. એ એક હિન્દુ અન્નપૂર્ણા દેવી નામની સ્ત્રીને પરણેલા હતા અને એટલી સરસ એણે કૃષ્ણ ગીતી અને માં કાલિકાના ભજનો ગીતોની ગીતી લખી છે કે બંગાળમાં એ નઝરુલ ગીતી તરીકે ઓળખાય છે. એકાદી તમે સંભળાવો. આપ સુનાઓ કુછ. કૃષ્ણ પાસી જરે કોઈ જોઈ છે કે આવાર બાજાય બાંશી એ ભાંગા કુંજો બોને આપણે
સામાન્ય રીતે કલાકારો બાઉલના ગીત, નૃત્ય અને સંગીત સુધી પહોંચ્યા છીએ, પણ એ જાણવું ખૂબ જરૂરી છે કે બાઉલના ગીત, સંગીત અને નૃત્ય એ તો ઉપરના ફોતરા છે, અંદરનો ગર્ભતત્વ છે. જી, અંદરનો ગર્ભતત્વ છે, ત્યાં લગી તો આપણે પહોંચી શકતા નથી. અને બાઉલ એમ કહે છે કે મગફળીની ઉપર જો ફોતરા ન હોય તો અંદરના દાણા બગડી જાય. એટલા માટે આપણે આ ગાવું વગાડવું જરૂરી છે, પણ અંદર રહેલા સાચા તો એ તત્વને જાળવવાનું છે. ભારતીય પરંપરામાં, ભારતીય સાધના ધારામાં સંત ધારા, મધ્યકાલીન સંત ધારા તો ગુહ્ય હતી જ, પણ બાઉલની ધારા વધુ ગુહ્ય એટલા માટે છે કે જ્યાં જ્યાં જે કોઈએ વિદ્રોહ કરી પરંપરા સામે અને એને નિષ્કાસિત કરવામાં આવ્યા એ બાઉલ બની ગયા. બૌદ્ધમાં જ્યારે, બૌદ્ધની અંદર જ્યારે હિનયાન ને મહાયાનના ફાટા પડ્યા તો એમાંથી કેટલાક એવા હતા કે એને બૌદ્ધની હિનયાનની પરંપરાને પણ સાચી ન માની, વૈશ્વિક પૂજાને પણ સાચી ન માની, એટલે એને નિષ્કાસિત કર્યા. એ નેરા નેરી થઈને આવી ગયા. ઇસ્લામની અંદર કેટલાક બાશણા હતા, એને ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર ન કર્યો, પણ આપણામાં ઈશ્વર નથી એવા જે ઇસ્લામની વાત છે કે ભાઈ ઈશ્વર ના આપણે સંતાનો નથી એ વાતનો વિરોધ કર્યો, એને બાશણા તરીકે, તો એ બાઉલ થઈ ગયા. ભારતમાં દરેક પ્રકારના એ વર્ગ જે આવ્યા, એટલે હું મારી આ વ્યાખ્યાનોમાં ઘણી વખતે કહેતો હોઉં છું કે બાઉલ ઇઝ ધ સેફ્ટી વાલ ઓફ ધ રિલિજિયન. રૂઢ રીતના જે ધર્મ છે એનો સેફ્ટી વાલ છે, ત્યાંથી છૂટી અને બધા અહીંયા ભેગા થઈ જાય છે. તો આપકા કોઈ ધર્મ નહીં હૈ, યુ ડોન્ટ બિલીવ ઇન રિલિજિયન? કે હમ જી ધર્મ મે જન્મ લે વો ધર્મ તો હૈ. અચ્છા, લેકિન મેન જો માનવ ધર્મ, માનવ ધર્મ, માનવ અને સમાર ઉપર માનુષ, સમાર ઉપર માનુષ, માનુષ કા અંદર સચ્ચા થાય. ઘટ ઘટ મેરો સાઈ ખાલી ઘટ ના કોઈ, ભલી હારી હો ઘટ જા ઘટ મે પ્રકટ હોઈ. અરે વાહ, તો ઇન્સાન કા અંદર પ્રકટ જાતા હૈ, ઇસીલિયે ઇન્સાન ખુદ ભગવાન હૈ. હા, માનુષ સવાર ઉપર માનુષ સત્ય તહાર ઉપર નાઈ. વાહ, બહોત અચ્છી બાત હૈ. અભી આજ કે જમાને મે ઓર આજ કે આજ કા જો માહોલ હૈ ઉસમે યે સબ સીખના બહોત જરૂરી હૈ. સીખે ના સીખે, લેકિન હૈ જીસકા ઇન્ટરેસ્ટ હોગા, જો નિમકિન ખાયેગા નિમકિન ખાયેગા, જો મીઠાઈ ખાયેગા મીઠાઈ, કટલેટ ખાયેગા તો કટલેટ દુકાન જાયેગા, વૈસી હૈ અભી સોસાયટી. આપ કિતને સાલ સે કર રહે હૈ યે બાઉલ સિંગિંગ? હમ તો બચપન સે ગાતે હૈ. બચપન સે આપકે પેરેન્ટ્સ ભી મા બાપ કરે ડિવોશનલ સબ ભક્તિ? ભક્તિ. ઓકે, બાઉલ કોઈ વંશ પરંપરા નહીં હૈ, ગુરુ પરંપરા. હા, રાઈટ, હી સેડ સો. ચાર ગુરુ કે પાસ સીખને, સીખને કે બાદ મે ગુરુ સે સીખ કે બાઉલ તબ લોગ બોલતે હૈ બાઉલ, હમ ખુદ બાઉલ નહીં બન સકતે હૈ. અચ્છા, આપ એસી બાઉલ મેં કે 10 ગાના સીખ લિયે 10,000 કી બોલ આપકા દેખે. ઓર બાઉલ કા તો ઉનકો દેખને કો ભી બહોત અચ્છા લગતા હૈ, ક્યોંકિ મસ્તી હૈ ના પૂરી, જો મતલબ એસે નાચતે હૈ, જો ડિટેચમેન્ટ ફ્રોમ ધીસ વર્લ્ડ મીન્સ, જો ઇંગ્લિશ મેં બોલતે મને હમ હમારા શાસ્ત્રો કી ભી આઈ થીમ હૈ કે એ સબ ભૂલ જાઓ, જહાં હૈ હમકો શરમ કરો. અચ્છા, હમ કહાં હૈ તેરા અંદર બૈઠે. બહોત અચ્છી બાત, હિન્દુ મંદિર મેં હૈ ના સર્વ હી દેતી સ્થિતિ. વેરી નાઇસ. ઓર મેં બહોત શાસ્ત્ર વગેરે પઢા હૈ? નહીં નહીં, શાસ્ત્ર જ્યાદા નહીં પઢા હૈ, એક શાસ્ત્ર. પર યે કર્ણો કો કર્ણ જૈસે શ્રુતિ સે સુન સુન કે સુન સુન કે દિયા હૈ. અચ્છી સાધુ સંગ, સત સંગ, શાસ્ત્ર પર પર કે પંડિત ના ભય, તો જો સત સંગ કિયા, સાધુ કા સંગ કિયા, જૈસે ઇન્હોને સત સંગ કિયા, અચ્છા અચ્છા લોગો સે મિલા, તો બહોત કુછ ક્યા ઓટોમેટિક આપકા અંધેરી નાશ હો ગયા. સહી બાત, ડેટનેસ ડેનિસ, સત્સંગ સે એક સેકન્ડ મે હોતા હૈ, શાસ્ત્રો પર કે નહીં હોગા. ઓર જો ચાર ગુરુ કી બાત કી, વો સતીશ જી ને બહોત અચ્છી બાત કી, ચાર ગુરુ, ચાર સ્તબક, સ્તબ મને ચાર લેવલ, તબક્કા લેવલ, લેવલ ફોર, લેવલ ફોર, પ્લાટ ફોર લેવલ્સ. ઓકે, સ્થૂલ પ્રવર્ત સાધક સિદ્ધિ. અરે વાહ, સ્થૂલ ગુરુ. હા, ફિર સ્થૂલ મને કેસે ખાના હૈ, ક્યા ચાય બનાના હૈ, કેસે ફોંગ ફાંગ ચિંગ ચાંગ,
प्रभुत्व मतलब एबीसीडी ज्ञान है, है कोई मालिक है, हम मालिक नहीं है, भगवान है। इस खीरा में हाथ मत लगाना ससा खीरा, अच्छा। ये भगवान की पूजा में जाएगा, अच्छा। बच्चे को समझा रहा है तो उसको प्रभुत्व में आ रहा है, अच्छा कोई है हमारा ऊपर भी, हमारा बाप असली मालिक नहीं है और कोई है, ये प्रभुत्व का साधक जो थोड़ा ज्ञान प्राप्त किया साधना करके उसकी गुरु शिक्षा गुरु दीक्षा गुरु संगीत गुरु साधना गुरु संगीत गुरु सिद्धि गुरु सिद्धि मतलब साधना से भी ऊपर सिद्ध प्राप्त सिद्ध प्राप्त करने के लिए गुरु होता है सिद्ध सिद्धि गुरु कि तुम खुद सिद्ध हो गया तुम ही सिद्ध गुरु बन गए एक अलग बात है। चार टाइप का चार प्लेटफॉर्म है चार लेवल है चार जगत है इसको जगत भी बोल सकते हैं चार जगह स्थूल जैसे हम माद्री गर्भ में थे बाहर आया फिर थोड़ा सा बड़ा हुआ ना स्कूल गया तो प्रबोधक में आ गया स्कूल में भेज दिया तो बच्चे प्रबोधक में चला गया नहीं तो फुल स्थूल में खाऊंगा थोड़ा बड़ा हुआ बात सुनता है ऐसा नहीं करना होगा इसको भेज दे उसको नॉर्मल एजुकेशन और बाद में ज्ञान मिलता है बिल्कुल बिल्कुल सिद्धि प्राप्त क्या बात है वाह वाह पर आपकी लाइफ में ये बाउल गाना इतने जगह आपने घूम के किया है तो क्या चेंज आया है कुछ फर्क आपको महसूस होता है आपके खुद में हमारी खुद में क्या चेंज है हम जैसे था लोग बोल रहे हमको देखा है जैसे जो 12 साल का देखा था 15 साल का देखा था हमसे 10 साल उम्र ज्यादा है ज्यादा उम्र वाले तो मर गए लेकिन 10-15 साल उम्र का अभी तक जिंदा है तो बोले तू जैसे नहीं अपेरेंटली तो ठीक है पर आपको खुद को ऐसा कुछ लगता है कि आप जैसे जैसे उम्र बढ़ती है तो आपका कुछ स्पिरिचुअल कनेक्शन या कुछ एक्सपीरियंस ऐसा है कि ये करने के बाद आपको कुछ महसूस हो गुड क्वेश्चन बट इस क्वेश्चन की जवाब डिफिकल्ट है बेसिकली आसानी से देना मुश्किल है सही बात है क्योंकि हमको क्या हो रहा है हम कैसे समझाए आपको हम तो आनंद में बस तो यही मुझे लगता है जो परम आनंद रहता है आपको अभी यही फीलिंग है बचपन से ही करता है ना अभी मेरे को और भी अच्छा लग रहा है क्योंकि उस टाइम एक सोसाइटी था एक सोसाइटी दूसरे 1000 सोसाइटी मिल रहा था और भी आनंद आ रहा उस मोहल्ला से इस मोहल्ले जैसे बोलते इस मोहल्ले इसको शब्दों में नहीं बता सकते नहीं पर आनंद से परम आनंद की गति जो है वहां तक शायद आप धीरे धीरे पहुंचते होंगे वो आप बोल सकते हैं ऐसा हमें लगता है क्योंकि आप जितने खुश लगते हैं ये गाने बजाने के वक्त अच्छा ये वाद्य है इसको गोपी यंत्र बोलते हैं इसको गोपी तो आप भी कुछ बता सकते हैं इसके बारे में क्योंकि इट्स वेरी इंटरेस्टिंग गोपी यंत्र क्यों बोलते हैं गोपी मीन्स फीमेल गोपियां तो हमारी हिंदुस्तान में पीछे जैसे उन्होंने बोला नेरी पहले राजा लोग शासन करता था उससे पहले बादशाह फिर ये आया मुगल आया ये आया ब्रिटिश आया अभी राजनीतिक पॉलिटिकल ग्रुप आ गया तो ऐसा ही नेरा नेरी पैदा हो गया क्योंकि सोसाइटी के अनुसार तो ये जो गोपी जो तो सारे स्ट्रिंग इंस्ट्रूमेंट इंडिया में महिला लोग बजाता था पहले 2000 साल पहले मैक्सिमम स्ट्रिंग इंस्ट्रूमेंट एंड पकवाज ऑल्सो मतलब तो गोपी लोग ही एक तार एक तरह बजाते थे कृष्ण को कनेक्ट करने के लिए कृष्ण से मिलने कनेक्शन के लिए गोपी इसलिए गोपी यंत्र बोलता है तमें एक सरस बात करी थी ना ना पहला एक स्ट्रिंग ने तानपुरा ना बाहर थी जैसे थे हाँ इतने गोपी यंत्र भी है सितार भी है इसके अंदर सारे इंस्ट्रूमेंट बना है एक गोपी यंत्र ने एक और के अपना बिया एक एक तार वाला मा तार बाहर थी जतो બારથી જતો હોવાને લીધા હિસાબે એ જે તુંબડાના 15% ભાગને આટલા ભાગને રોકી શકે ઝંકૃત કરી શકે આ એક જ માત્ર યંત્ર એવું છે કે જેમાં તાર મધ્યમાંથી જાય છે મધ્યમાંથી જતો હોવાથી એ 15×20 એટલે 360 ડિગ્રીના આખા ભાગને કવર કરી શકે તમે એની અંદરનો ગુંજન જોઈ શકો છો અને
જુદા જુદા મોડિફિકેશન દ્વારા, જુદા જુદા કર્તૃત્વ દ્વારા બાઉલ છે એની અંદરથી જુદા જુદા સાઉન્ડ પણ નહી દેવાનું, પહેલે ફ્રી રાખો ઇસકો, હાલ મતલબ ઇસકો એસે દબા કે નહીં બજાના, અચ્છા ઓકે ફિર દબી રાખો, હું લેને કા બાદ દબા સકતે, અચ્છા ઓકે ગુડ વેરી નાઈસ. ભાઈ તમે બાઉલ ગીતો વિશે તો મને લાગે છે 10-11 પુસ્તકો કર્યા છે જી, પણ આગમની ગાન જેના વિશે આપણા દર્શકોને કદાચ નહીં ખબર હોય તો એ શું છે અને એનું કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો તો? બંગાળમાં પુત્રી, ઉમાને પુત્રી માનવામાં આવે છે અને અમે પણ ત્યાં દીકરીને મા નામથી સંબોધવામાં આવે છે, એટલે મા છે એ દીકરી છે એમ જ માનવામાં આવે છે. શિવજી જેવા પતિની સાથે મેનાવતીએ લગ્ન કર્યા પછી, કરાવ્યા પછી પાર્વતી પરત આવવામાં શિવજી હિચકિચાટ અનુભવે છે, પરત આવવા દેતા નથી, એટલે જ કદાચ 6 દિવસ તો એ રકઝકમાં ચાલ્યા જાય છે અને છઠ્ઠને દિવસે નવરાત્રી હોવા છતાં પણ 5 દિવસ માટે માતાજી અને એના આગમન માટે જે ગીત, છ દિવસ પહેલા, 6 દિવસ છે એ માતા તો હોતી નથી પણ એને આવવા દેવા માટે જુદા જુદા ગીતો ગવાય છે. આવા 40 ભાવના જુદા જુદા ગીતો 600 વર્ષ ત્યાં ગવાય છે અને દાશરથી રાય થી માની હરિશ્ચંદ્ર બસુ સુધીના બધા એ લખ્યા છે. એમાંનું એક ગીત ઓ ગો અમાર આગમન, સુધી મહાલયા એકાદશી મહાલયા અમાસથી છેક છઠના સાંજ સુધી આવા આગમનીના ગીતો ગાય છે અને એમાં અત્યંત ભાવભર ને કરુણ કટાક્ષના મજાકના ઘણા બધા ગીતો અંદર ગાય છે. એટલે આપણને આ બહુ સરસ જાણકારી મળી. સતીશભાઈ આ બાઉલ ગીત વિશે આપણે બહુ સરસ વાતો કરી, આગમની ગીતની પણ ખબર પડી, પણ આ બાઉલ સોંગ સાથે એ કોઈ ફોર્મેટમાં ગવાય છે કે કેવી રીતે એનું સ્ટ્રક્ચર હોય છે? બાઉલ ગીતોનો એક પદક્રમ હોય છે, જે લોકો આપણે મેડલી કહીએ છીએ, પછી એ ગીતો ગવાતા હોય છે, એમાં સૌથી પહેલા પ્રારંભ ગુરુ વંદનાથી જ કરે બાઉલ, ક્યારે પણ એ ગુરુ વંદના સિવાય ગીતની શરૂઆત ન કરે અને પ્રારંભમાં થોડા સાદા ગીતો કે જેની અંદર થોડી હસી મજાક લોકોને એની સ્વાભાવિક રીતે રસ પડે એવા, અને પછી સિમ્પલમાંથી આપણને અતિ ગુહ્ય કોઈ ને કોઈ ચીજ તરફ લઈ જાય અને અંતિમ સમયે તો બાઉલના પદો એટલા બધા ગુહ્ય હોય કે એમાં સાધક હોય એ જ સમજી શકે. આ થયા પછી બાઉલ અંતમાં પ્રારંભમાં જેમ ગુરુ વંદના છે એમ અંતમાં મિલન ગીતી ગાયા વગર પોતાનો પ્રોગ્રામ પૂરો ન કરે. મેં એવું ઘણી જગ્યાએ જોયું છે કે કોઈ ચક્રવાત કે તોફાન કે વરસાદની ઝડી બોલતી હોય તો પણ બાઉલ મિલન ગીતી ગાય અને પછી પોતાનો પ્રોગ્રામ પૂર્ણ કરે, ધન્યવાદ કરતે હૈ આપને આપકા વક્ત નિકાલા બંગાળ સે આયે હૈ આપકા ભી બહોત શુક્રિયા.
નમસ્તે નમસ્તે. તો બસ મિલન ગીત સાંભળી અને આપણે આજનો એપિસોડ પૂરો કરીશું. સ્વર ગુર્જરી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો છેલ્લે સાંભળીએ મિલન ગીત પ્રસ્તુતિ, પહેલાં બાઉલ અને બૈરાગીના અવાજમાં અને બીજું મિલન ગીત શ્રદ્ધા શ્રીધરાણીના કંઠે. થેન્ક યુ સો મચ, અને સાંભળજો અને ચોક્કસ તમારો પ્રતિભાવ આપજો. મિલન હોય ન કપાલ કોને, મિલન હોય ન